भावनगर में पूर्णिमा बेनों भावसभर आवकार मळ्यो अने हूँ जे छू अने जे नथी एवं घणु बधु एमना प्रेम अने उमड़काने कारणे एमणे मारा विषे कह्युं एटली योग्यता छे नहीं मारामां पण स्वीकार करूँ छूँ। निदा फाजलीनो एक शेर छे कि हर आदमी में होते हैं 10-20 आदमी। पहला तो आप सबनु स्वागत करूँ भावेश भाई, जितेन भाई अने आजे अमारा खास जेमनी सामे उभा रहेवानो पण डर लागे एवा अमारा विनोद जोशी साहेब, पण आजे एमना नामनी साथे जे संकळायेलो विनोद, तो आ विनोद करवानो छूं अने पहला एमनी क्षमा मांगी लो केम कि हसता रहिए वरसता रहिए आजनो टॉपिक छे। हिमल भाई, डॉक्टर अमारा नानक भाई, बधा ज मित्रों एंड द गेस्ट फ्रॉम ब्राजील एरिका मेरिन, बराबर बोलियो हूँ? ओके, सो आई प्रोनाउंस योर नेम करेक्टली एंड आई एक्सपेक्ट यू टू प्रोनाउंस माय नेम करेक्टली। सो तो निंदा फासली नो शेयर हूँ कहते तो कि हर आदमी में होते हैं 10-20 आदमी, जिसको भी देखना हो कई बार देखना। एटले एक मानस ने एक बार मळीए एनाथी एनो पूरो परिचय थतो नथी, तो पेला नाना बाळक ने जेम आम संताई जईने अलग चेहरो बनावीने अलग रूप लईने हाउ करवानी मजा आवे दर थोड़ा थोड़ा वक्ते, बीजाने आवे के ना आवे बाळकने मजा आवे एम मने पण आवी रीते दर 5-7 वर्षे एक नवो चेहरो लईने आवानी मजा आवे छे। तो आपना स्वागत में पहला तो 4 पंक्ति कहीश, आमांथी रोटेरियन मित्रों अर्धा छे અને અડધા મિત્રો સામાન્ય માણસો છે, તો એટલે રોટરીવાળા અસામાન્ય છે એમ કે નોટ એબ નોર્મલ પણ સુપર નોર્મલ। તો આંખોમાં ઉમળકો છે, હૈયામાં ખુશાલી છે, ભાવેશભાઈ તમારા જે હોંગકોંગમાં પ્રેસિડેન્ટ છે એ રીનાબેનને ખાસ યાદ કરું, કેમ કે ગયા વર્ષે જૂન મહિનામાં આપણે ઓનલાઈન કાર્યક્રમ કરેલો, તેના બીજા મહિનાથી સી વોઝ ઇન્સિસ્ટિંગ કે ભાવનગર ક્યારે આવો છો, લગભગ 10-11 વાર એમના ફોન આવ્યા, તો રીનાબેનને એમની ગેરહાજરીમાં હું યાદ કરું, એ અત્યારે ઓસ્ટ્રેલિયા છે, હોંગકોંગમાં છે આપણા પ્રમુખ સાહેબ। આપ સૌ મિત્રો કે આંખોમાં ઉમળકો છે, હૈયામાં ખુશાલી છે, કંઈ આજના દિવસની શોભા જ નિરાળી છે। કે આંખોમાં ઉમળકો છે, હૈયામાં ખુશાલી છે, કંઈ આજના દિવસની શોભા જ નિરાળી છે, ને આવ્યા છો તમે આજે તો લાગે છે મને એવું કે આજે જ છે હોળી ને આજે જ દિવાળી છે। તો આ રીતે મળવાનું ફરી શરૂ થયું, આ રીતે અમારા કવિઓના પ્રવાસો શરૂ થયા, કોરોનાને હંફાવીને અડીખમ થયેલા સક્ષમ થયેલા આપ સૌ ધરખમ રોટેરિયન મિત્રો અને ભાવનગરના ભાવસભર મિત્રોને શબ્દોના ચંદનથી વંદન કરું। બે પંક્તિ કહેવાનું મન થાય, પહેલાં હું આવ્યો ને ત્યારે મને એમ થયું કે માણસો ઓછા છે, પછી એમ થોડી વાર એને લાગ્યું કે ખુરશીઓ ઓછી છે, પણ ધીરે ધીરે આખો હોલ ભરાઈ ગયો, આખો હોલ ભરાયો, એમાં હોલની નાની સાઈઝ પણ જવાબદાર છે જોકે, પણ સારું લાગે, અને માત્ર હોલ નહીં એક માહોલ પણ બની ગયો છે ત્યારે। તુમ્હારી બઝ્મ કા મોસમ બડા સુહાના લાગે, હિમલભાઈ ભાવેશભાઈ તુમ્હારી બઝ્મ કા મોસમ બડા સુહાના લાગે, મેં એક શામ ચુરા લું અગર બુરા ના લાગે। તો 2019 પછી લગભગ બધા જ વર્ષ 19-20 ગયા છે, ત્યારે આ 20-22 આપણી બધી જ વિશ પૂરી કરે એવી આશા રાખીએ, અને તમારા જે કાર્ય બધા ફરીથી નોર્મલ ચાલુ થયા છે ત્યારે આપ સૌને હાસ્ય દ્વારા મોટિવેટ મુખ્યત્વે કરવાની કોશિશ કરીશ। વિનોદભાઈ બેઠા છે, હિમલભાઈ બેઠા છે, થોડી ગઝલો પણ પૂર્ણિમાબેન છે, ગઝલો પણ સંભળાવીશ છેલ્લે, પણ થોડુંક શરૂઆત હાસ્યથી હું કરવાની મારી ઈચ્છા છે। તો આજે મનોરંજનની એક ઉમદા મુરાદ સાથે, સાહિત્યની એક સ્નેહભરી સોગાદ સાથે, હૈયાને હા મને જિંદગીને જો માગતી થોડી વાતોના આસપાસ સાથે ઉપસ્થિત છું। તો 4 પંક્તિ રમેશ પારેખની મને યાદ આવે કે હો બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય, કે હો બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય, મેળામાં તું હો સાથ તો જલસો કરી શકાય, કે હો બેસુમાર ભીડ તો રસ્તો પણ રસ્તો કરી શકાય, મેળામાં તું હો સાથ તો જલસો કરી શકાય, ને અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને, કે અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને, ને ચાહે જો તું તો આ ગુનો આખો કરી શકાય।
ભાવનગર આ મુલાકાતનો મને એટલું બધું ગમી ગયું કે મેં વિચાર કર્યો કે કદાચ રિટાયર થયા પછી, આમ તો રિટાયર જ છું હું, પણ આ એક અને ખરેખર એક રહેવાલાયક જગ્યા મને લાગી. તો આજે આપ સૌ ગુજરાતી વક્તાને રોટરી તો આજે તો જે રીતે આપણા દોશી જિજ્ઞેશભાઈ જે રીતે આમ જુસ્સાભેર ઇંગ્લિશમાં બોલી ગયા, તો રોટરીમાં તો તમારા અંગ્રેજી વક્તાઓ બહુ આવતા હશે એવું મને લાગે છે. એ તો મને ખ્યાલ હતો, પણ એ જે કર્યું તે પણ તમે બહુ સરસ કર્યું. એટલે જે રીતે તાળીઓ પડી ને, મેં કીધું આ પ્રતિજ્ઞામાં કેમ તાળીઓ પડી, પછી ખ્યાલ આવ્યો. હા બિલકુલ, એટલે આત્મસાત કરી તમે એમ. તો આજે તમે એક ગુજરાતી કવિને બોલાવ્યો છે, ચાર પંક્તિ કહીશ કે મેં તારા નામનો ટોકો અહીં છાતીમાં રાખ્યો છે. આપ સૌ ગુજરાતી મિત્રો છો, એક બ્રાઝિલિયન મિત્રને વાત કરતા કે મેં તારા નામનો ટોકો અહીં શુડ આઈ કીપ ઓન ટ્રાન્સલેટિંગ, નો આઈ વુડ નોટ. But if you want me to say something, I mean, you find something funny, I'll translate it in English for you. To me tara naam no tauko ahi chhati ma rakhyo che, busawa kya dido kakko, haji party ma rakhyo che, malak kai ketla khundya badani dur choti par, haji e maro dabkaro, me gujarati ma rakhyo che. તો આપે એક ગુજરાતી કવિને આજે આ મંચ આપ્યું, આ પોડિયમ આપ્યું, સમાજમાં